वैष्णव जन तो સેવાગામ આશ્રમની શરૂઆતના દિવસોની આ વાત છે. તે વખતે ત્યાં એક જ મકાન હતું. તેના એક ખૂણામાં બાપુ, એકમાં બા, એકમાં સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાન અને એકમાં મુન્નાલાલજી હતા. બીજા પણ જે મહેમાન આવતા તે એમાં જ રહેતા હતા. બાને આરામ કરવા માટે બધાની વચ્ચે ઘણો જ સંકોચ થતો. એટલે એક દિવસ બાએ બાપુને કહ્યું, તમને તો કશું નથી લાગતું, પણ અમારું શું થાય? મને અહીં ધર્મશાળા જેવી જગ્યામાં નાખી છે. કપડાં બદલવા માટે અને આરામ કરવા માટે કંઈક આડ જોઈએ ને. એ સાંભળી બાપુ બોલ્યા, બા, આપણે તો ગરીબોના પ્રતિનિધિ છીએ, એટલે હંમેશા અગવડમાં જ રહેવું આપણે માટે શોભાસ્પદ છે. હા, તમને થોડી આડ કરાવી દઈશ બસ. પછી બાપુએ આશ્રમના એક સેવક ભાઈ બળવંતસિંહને બોલાવ્યા અને કહ્યું, જુઓ, બાને ઘણી તકલીફ થાય છે, ઓસરીમાં તેમને માટે ટટ્ટીની એક ઓરડી જેવી બનાવી આપો. બળવંતસિંહજીએ એક બાજુની ખાલી ઓસરીની દિવાલમાં બે કાણા પાડ્યા, તેમાં વાંસ નાખ્યા. વાંસને ઓસરીના થાંભલા સાથે બાંધીને ટટ્ટી બાંધી દીધી અને એક દરવાજો કરી દીધો. બધું અડધા કે પોણા કલાકમાં તૈયાર થઈ ગયું. પછી બળવંતસિંહે બાપુ પાસે જઈને કહ્યું, બાને માટે મહેલ બની ગયો છે. બાપુ ઊઠીને જોવા ગયા અને સાથે બાને પણ લઈ ગયા. બાપુ હસતાં હસતાં કહે, અરે, આ તો ઘણું સરસ થઈ ગયું. બા બાપડા શું બોલે. તેમણે કહ્યું, ઠીક છે, અને બા એમાં રહેવા લાગ્યા. બાની આ અગવડ જમનાલાલજી બજાજથી જોઈ ન ગઈ. તેમણે હટ કરીને બા માટે એક નાનકડું મકાન બંધાવી આપ્યું. સેવાગ્રામ આશ્રમમાં તે આજે બા નિવાસ તરીકે ઓળખાય છે. બાપુ રેંટિયા અને ખાદીના પ્રચાર માટે આખા દેશમાં ફરી રહ્યા હતા. તે પ્રવાસમાં તેઓ જ્યાં જાય ત્યાં ખાદી કામ માટે પૈસા ઉઘરાવતા. બાપુ પ્રત્યે અને બાપુની દરિદ્ર નારાયણની સેવા માટેની પ્રવૃત્તિ પ્રત્યે ગરીબ પ્રજાની ભાવના કેટલી ઊંડી હતી એ દર્શાવતો એક પ્રસંગ ઓરિસ્સાના પ્રવાસ દરમિયાન બન્યો. એક સભામાં બાપુ બેઠા હતા. ત્યાં એક બહુ જ ઘરના માજી આવ્યા. વાળ સાવ ધોળા થઈ ગયા હતા, કમર વાંકી વળી ગઈ હતી, ગાત્રો ધ્રુજતા હતા, આંખે ઝાકપ વળી ગઈ હતી. સ્વયંસેવકો એ ગરીબબાઈને બાપુ પાસે જવા દેતા નહોતા, પણ એ માજી ઝઘડો કરીને અંદર ગયા. બાપુ પાસે જઈને આપના દર્શન કરવા છે એમ કહી બાપુને માજી પગે લાગ્યા અને પોતાની સાડીની ઓટીમાંથી એક અડધી પાય કાઢી બાપુના ચરણ આગળ મૂકીને શાંતિથી પાછા ચાલ્યા ગયા. એ ડોશીમાએ જે અડધી મૂકી તે બાપુએ તરત ઉપાડી લીધી અને પોતાની ઓટીમાં ખૂસી દીધી. શ્રી જમનાલાલજી બજાજ બાપુની નજીક જ બેઠા હતા. તેમણે બાપુને કહ્યું, બાપુ, એ અડધી પાઈ મને આપી દો. બાપુએ હસતાં હસતાં કહ્યું, એ અડધી તમને નહીં આપી શકાય. જમનાલાલ કહે, ચરખા સંઘના હજારોના ચેક હું લઉં છું તો આ અડધીનો વિશ્વાસ નથી આવતો બાપુ. બાપુ બોલ્યા, આ અડધી તો હજારો રૂપિયાથી પણ વધારે છે, એની કિંમત તમને નહીં સમજાય. માણસ પાસે લાખો રૂપિયા હોય તેમાંથી હજાર આપી દેવા તે કંઈ હિસાબની વાત ન હોય, પણ આ ઘરડી ગરીબ ચિત્રેહાલ બાઈએ આ અડધી પાય આપીને તેનો જીવ કેટલો ઉદાર હશે. એની અડધી તો મારે મન કરોડો કરતાં પણ વધારે છે.